एस वाई बी एस सी होम साइंस सेमिस्टर पण चार टॉपिक आवशे ત્રીજું અને લેક્ચર આવશે આઠમું. હવે આપણે ત્રીજા યુનિટની અંદર એ જોયું હતું કે કયા કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, આયોજન કોને કહેવાય, આયોજન કેવી રીતે કરવું જોઈએ, આયોજન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો, આયોજનના કેટલા પ્રકાર છે, આપણે ડે ટુ ડે આયોજન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ, તેના વિશેની જે માહિતી છે એ માહિતી આપણે પ્રાપ્ત કરેલી હતી. આપણે છેલ્લે એ પણ જોયું હતું કે આયોજન થઈ ગયા પછી આયોજનનું અમલ અને એનું મૂલ્યાંકન પણ કરવું છે. જો એનું અમલ અને મૂલ્યાંકન ન થાય તો એ આયોજનનું કોઈ મહત્ત્વ રહેતું નથી. કારણ કે ECC સેન્ટરની અંદર જે કોઈ બાળકો આવે છે એ બાળકો ઇતર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. તો આ ઇતર પ્રવૃત્તિઓ કેવી હોવી જોઈએ, એનું આયોજન કેવી રીતે કરવું જોઈએ, આ બધા જ વિગતોને કે વિષયોને ધ્યાનમાં રાખી અને બાળક માટે આયોજન કરવું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. ખાસ કરીને આયોજન કરતી વખતે બાળકની ઉંમર, બાળકના રસરૂચિ, બાળકના વિચારો ખૂબ જ અગત્યના છે અને એના માટે એ આયોજન કરવું પણ જરૂરી છે. તો દૈનિક કાર્યક્રમનો જે નમૂનો છે એ નમૂનો કયા પ્રકારનો હોવો જોઈએ, તો સૌ પ્રથમ તો આપણે એ જોશું કે જ્યારે બાળક ECC સેન્ટરની અંદર આવે છે ત્યારે એ બાળકને એનું આગમન, એટલે બાળક આવે છે ત્યારે એને આવકાર આપવામાં આવે છે, એ લગભગ 15 મિનિટ સુધી આ ક્રિયા છે એ ચાલે છે. બીજી વાત છે મુક્ત રમત, કે જેનો સમય અંદાજે 45 મિનિટ સુધી નક્કી કરવામાં આવે છે. પછી છે સંગીત અને વાર્તા, એમાં પણ 30 મિનિટનો સમય આપવામાં આવે છે. પછી નાસ્તો, એમાં પણ 30 મિનિટ, આરામ 10 મિનિટ, ઇતર પ્રવૃત્તિ 40 મિનિટ અને વિદાય 10 મિનિટ. આવી રીતે 6 થી 7 જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ દૈનિક કાર્યક્રમની અંદર એક નમૂના રૂપે આપણને આપવામાં આવેલા છે. આ નમૂના રૂપે આપવામાં આવેલું જે કાર્ય છે એ કાર્યને જુદા જુદા સમય દરમિયાન જુદી જુદી રીતે કાર્યક્રમની અંદર આયોજિત કરવામાં આવે છે અને તેનું અમલ અને તેનું મૂલ્યાંકન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. હવે આપણે એ જોશું કે સાપ્તાહિક કાર્યક્રમ કેવો હોવો જોઈએ, અથવા તો સાપ્તાહિક કાર્યક્રમ શું છે એનો નમૂનો કેવો હોવો જોઈએ. તો ખાસ કરીને જ્યારે બાળકો ECC સેન્ટરની અંદર આવે છે ત્યારે આવા પ્રકારના કાર્યક્રમો સાથે બાળક વધારે જોડાયેલું હોય છે. તો કે સાપ્તાહિક કાર્યક્રમના આયોજનમાં બાળકોના બૌદ્ધિક, સામાજિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ. બાળકોને વિવિધ પ્રકારના અનુભવો પણ આવી પ્રવૃત્તિઓ દ્વારા પૂરા પાડવા જોઈએ. ખાસ કરીને મુક્ત રમત, વાર્તા, સંગીત, નાસ્તો એવી પ્રવૃત્તિઓ ડે બાય ડે, એટલે દરરોજ રાખવી જોઈએ. જ્યારે મુલાકાત, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, ચિત્રકામ, કાતરકામ, માટીકામ વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન વારાફરતી કરવું જોઈએ, જેના કારણે બાળકના રસરૂચિ પણ જળવાઈ રહે અને સાથે સાથે બાળકનો બૌદ્ધિક, સામાજિક અને જે માનસિક સ્તર છે, માનસિક વિકાસ છે એને પણ જાણી શકાય છે. તો એ માટે થઈ અને આવા પ્રકારનું જે આયોજન છે એ આયોજનની કે છે વ્યવસ્થા કરવી જોઈએ. તો સાપ્તાહિક આયોજન કેવું હોવું જોઈએ કે જે આપણે અઠવાડિયાની અંદર 7 દિવસની અંદર આ કાર્યને પરિપૂર્ણ કરવાનું છે. એનો સમય અને વાર પ્રમાણે એમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આવી રીતે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમને વિભાજિત કરવામાં આવેલો છે. સમય છે, સવારનો સમય હોય તો એનું પહેલું છે 9 થી 9:15, 15 મિનિટ સુધી બાળકોનું આગમન હોવું જોઈએ. બીજી વાત છે 9:15 થી 10 વાગ્યા સુધી એમાં દરરોજ મુક્ત રમત, મુક્ત રમત, મુક્ત રમત અને મુક્ત રમત અને એ રમતોમાં પણ ફેરફાર હોવો જરૂરી છે. આમાં કોઈની રોકટોક નથી, બાળક સ્વતંત્રતાથી પોતાની રીતે જે રીતે રમવું હોય એ રીતે બાળક પ્રવૃત્તિ કરે છે. ત્રીજું છે 10 થી 10:30, એમાં સંગીત, એટલે સંગીતનો કાર્યક્રમ, એમાં વાર્તા, સંગીત, વાર્તા અને સંગીત આવી રીતે વિભાજિત કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારની વાર્તા, બાળગીતો, બાળ નાટક, જુદા જુદા પ્રકારના ઉખાણા એને પણ અહીંયા વિભાજિત કરી અને એને આપવામાં આવતા હોય છે. પછી 10:30 થી 11 વાગે નાસ્તો, નાસ્તાનું આયોજન પણ દિવસ દરમિયાન અથવા તો જે તે 7 દિવસ ફાળવેલા છે એ દિવસે શું આપવું જોઈએ તે માટેનું એક ટાઈમ ટેબલ બનાવેલું હોય છે.
ટાઈમ ટેબલ મુજબ નાસ્તાનું આયોજન કરેલું હોય છે કે જેમાં બાળકને પૌષ્ટિકતા જળવાઈ રહે, શારીરિક વિકાસ થાય અને સાથે સાથે બાળકમાં કોઈ પણ પ્રકારના પોષણ મૂલ્યોની ઉણપ ન જણાય તે રીતે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે કે જેને કારણે બાળકોની સામૂહિક ભાવનાનો પણ વિકાસ થાય અને સાથે સાથે આપલેની જે વૃત્તિ છે એ આપલેની વૃત્તિ પણ જળવાઈ રહે. પછી 11 થી 11:10 આરામની એક પ્રવૃત્તિ છે કે જેમાં બાળકને શાંતિથી બેસીને આરામ કરવાનો હોય છે. 11:10 થી 11:50 એમાં ઇતર પ્રવૃત્તિ, જેમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને માટીકામ, કોતરકામ, રેતીકામ, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય એ કાર્યને અહીંયા વિભાજિત કરવામાં આવતું હોય છે. અને 11:50 થી 12 બાળકોને વિદાય આપવાની હોય છે. એટલે આ સમય દરમિયાન બાળકે જે કાંઈ પ્રવૃત્તિઓ કરી છે, એને જે કાંઈ અનુભવો થયા છે, એ અનુભવોનું થોડુંક ચર્ચા કરવાની હોય છે અને ત્યાર પછી એને વિદાય માટે તૈયાર કરવાનું હોય છે. આવું એક નમૂનો સાપ્તાહિક કાર્યક્રમનો બનાવેલો હોય છે કે આને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. આમાં ફેરફાર થઈ શકે છે, કોઈ પણ પ્રકારના સૂચનો હોય તો એને પણ આવકાર્ય ગણાય છે, પણ અહીંયા ફક્ત આ એક ફ્રેમ બનાવેલી છે. આ ફ્રેમને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવું એ ખૂબ જ જરૂરી છે. નોંધ કરીને આપ્યું છે કે મુક્ત રમતમાં રોજ એક જ રમત ન રાખતા વિવિધ રમતો, તેમજ ક્યારેક વર્ગમાં રાખવી તો ક્યારેક બાળકોને મેદાનમાં પણ લઈ જવા, કે જેને કારણે બાળકોને જુદા જુદા પ્રકારના કાર્યોનો અનુભવ પણ થાય અને મેદાનમાં રમવાથી બાળકોનું જે શારીરિક અંગુપાંગો છે એ અંગુપાંગોનો પણ વિકાસ થઈ શકે. અને ખાસ કરીને મુક્ત હવામાં રમવાથી પણ બાળકના જે વિચારો છે એ વિચારોનું જે વિનિમય છે, વિમર્શ છે, એ વિમર્શ પણ સારી રીતે થઈ શકે છે. સંગીતમાં ગીત બાળકને આવડી જાય તે રીતે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાં પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળક ક્યારેક ભૂલી જાય છે તો જ્યાં સુધી બાળકને ન આવડે ત્યાં સુધી એ પ્રવૃત્તિ એને વારંવાર કરાવવાની હોય છે અને ક્યારેક એનું પુનરાવર્તન રિપીટ કરાવવું પડે છે, કારણ કે બાળકને કેટલું યાદ રહ્યું છે કે નથી રહ્યું તેનો અંદાજ આવી રીતે બાળકને આપી શકાય અથવા તો શિક્ષકને પણ આવી શકે છે કે કઈ પ્રવૃત્તિ કઠિન છે અને કઈ પ્રવૃત્તિ સરળ છે. વાર્તા પણ એક વાર્તા એક જ વખત કહેવાથી બાળકોને આવડી જતી નથી, તેનું પણ પુનરાવર્તન કરવું જોઈએ. અને જ્યાં સુધી બાળકને વાર્તા ન આવડે ત્યાં સુધી ખાસ કરીને ચિત્ર દ્વારા, પપેટ દ્વારા અથવા તો એને કોઈ પણ પ્રકારના જે ફ્લેશ કાર્ડ હોય એના દ્વારા વાર્તાનું કે છે આયોજન કરેલું હોય છે. ચિત્ર જેમ આગળ વધે તેમ વાર્તા પણ આગળ વધતી હોય છે, તો આવી વાર્તાઓ દ્વારા પણ બાળકનું શબ્દ ભંડોળ વધારી શકાય છે, ભાષા વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે અને ભાષા વિકાસને સમૃદ્ધ પણ બનાવી શકાય છે. ખાસ કરીને વાક્ય રચના, એનો વળાંક, કઈ રીતે બોલવું, ક્યાં ઓછો વળાંક છે, ક્યાં લાંબા પ્રકારના વાક્યોનો ઉપયોગ થાય છે, આ બધી જ માહિતી એને વાર્તાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને વાર્તાના વિષયો છે એ વિષયો પ્રાણીઓના હોય, પક્ષીના હોય, ગમે તે એને વાર્તા કહેવાની હોય તો એને અનુરૂપ એને વાર્તાનું અભિસંધાન પણ સંધાય છે. આવી રીતે બાળકને વાર્તા કહેવાથી બાળકની જે યાદશક્તિ છે એ યાદશક્તિમાં પણ વધારો થાય છે. ઇતર પ્રવૃત્તિમાં રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ ગોઠવવામાં આવે છે અથવા તો ગોઠવવી જોઈએ, જેમ કે માટીકામ, રંગકામ, કાપવું, ચોંટાડવું વગેરે, તેમજ ક્યારેક કોઈ એક વિષય પસંદ કરી તેના ઉપર આખું અઠવાડિયું માળખાકીય પ્રવૃત્તિ પણ યોજી શકાય છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિઓનું આયોજન કરવું હોય તો ખાસ કરીને બાળકના રસ રુચિ છે, બાળકના મનોવલણો છે અને બાળકને શું શીખડાવવાનું છે, બાળકને શું શીખવું છે તેના ઉપર તેનો વધારે આધાર રહેતો હોય છે. તો આ બધી જ પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી બાળકનો સામાજિક, બૌદ્ધિક અને માનસિક સ્તર છે, માનસિક વિકાસ છે, એને આપણે જાણી શકીએ છીએ અથવા તો કઈ રીતે થવો જોઈએ તેના વિશેની માહિતી પણ આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકને કરાવવામાં આવતી હોય છે. એટલે ખાસ કરીને એક તો એનો રોજિંદો કાર્યક્રમ, બીજું એનું આયોજન છે સાપ્તાહિક આયોજન, કે જેની અંદર બાળકને બાળ વાર્તા, બાળ નાટક, બાળ ગીત, સંગીત અને સંગીતનો કાર્યક્રમ લગભગ 30 મિનિટ સુધી આપવામાં આવતું હોય છે, કે જેના કારણે બાળકને જુદા જુદા પ્રકારના શબ્દોનું જ્ઞાન થાય, કઈ રીતે બોલવું, કઈ રીતે ક્યાંથી કયો ઉચ્ચાર કાઢવો, એટલે ઉચ્ચારણ કરતાં આવડે છે, શુદ્ધ ઉચ્ચારણની ટેવ પડે છે, નવા નવા શબ્દો મળે છે, એટલે બોલવા માટેના જે શબ્દો છે એ શબ્દોનું શબ્દ ભંડોળ છે એમાં પણ વધારો થાય છે. કારણ કે જે વસ્તુ જોવે છે
એજ વસ્તુ બાળક બોલતા શીખશે. શરૂઆતમાં બાળકને ચિત્રો બતાવવામાં આવે, આલ્ફાબેટ બતાવવામાં આવે, પછી એની ઓળખાણ કરાવવામાં આવે અને પછી એને કહેવામાં આવે કે આ વસ્તુ શું છે, તો એના વિશેનું કદાચ વર્ણન ન કરી શકે પણ એનું નામ આપી શકે છે. એ જોઈને કહી શકશે કે આ વસ્તુને આ કહી શકાય છે. પક્ષીઓ છે, પ્રાણીઓ છે, શાકભાજીના નામ છે, ફળ ફૂલના નામ છે, જુદા જુદા પ્રકારની વાર્તાઓ છે, જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ છે. આના દ્વારા બાળકને વિશિષ્ટ પ્રકારની જે માહિતી છે એ માહિતી આવી વસ્તુઓ દ્વારા, આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકમાં આત્મસાત થાય છે. અને આ વસ્તુ જે તે ઉંમરે જેટલી શીખવી જોઈએ એ આ ઉંમરે શીખી શકે છે, કારણ કે 2 થી 3 વર્ષનું બાળક આવી બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ જ પારંગત નીવડતું હોય છે, અથવા તો એને વધુ સરળતાથી યાદ રહી શકતું હોય છે, કારણ કે એનો બૌદ્ધિક આંક છે એ પણ વધારે હોય, અથવા તો બૌદ્ધિક વિકાસ છે એ વિકસવાની તક પણ બાળકને વધારે મળતી હોય છે, જેના કારણે બાળકનો જે તે ઉંમરે જેટલો વિકાસ થવો જોઈએ એટલો થઈ શકે. બીજું કે લોકોને જાણકારી પણ પ્રાપ્ત થાય છે, પશુ છે, પક્ષી છે, એનામાં તફાવત શું છે, શાકભાજી છે, એના કલર, એનો સ્વાદ, એનો રંગ, રંગ વિશેની માહિતી, આ બધી જ વસ્તુઓ દ્વારા બાળક છે એ બાળકને ઘણી બધી માહિતી મળતી હોય છે કે જેને ખૂબ જીવનની અંદર જરૂરી છે. એટલે ખાસ કરીને દૈનિક કાર્યક્રમો દ્વારા અને સાપ્તાહિક કાર્યક્રમો દ્વારા, આ 2 નમૂનાઓ દ્વારા અથવા તો આ 2 કાર્યક્રમો દ્વારા બાળક ઘણું બધું શીખે છે. આ જ્યાં સુધી ટૂંકા ગાળાના જે ધ્યેયો છે એ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપણને લાંબા ગાળાના ધ્યેયો તો હોય છે, પણ લાંબા ગાળાના ધ્યેયોને ટૂંકા ગાળામાં પરિવર્તિત કરી અને એને અલગ અલગ પ્રકારની કટકે કટકે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓનું આયોજન આવા સાપ્તાહિક કાર્યક્રમોની અંદર અથવા તો અઠવાડિક અથવા તો દૈનિક કાર્યક્રમોની અંદર ગોઠવવામાં આવતું હોય છે, જેનો સમય મુકરર કરેલો હોય છે, સમય નક્કી કરેલો હોય છે, તે સમય દરમિયાન આ વસ્તુને પરિપૂર્ણ કરવાની હોય છે. ખાસ કરીને જે વસ્તુને પરિપૂર્ણ કરવાની હોય તેના માટેની માહિતી અગાઉથી એને એના શિક્ષકો દ્વારા પણ આપવામાં આવતી હોય છે, જેના કારણે બાળકના વૃદ્ધિ વિકાસમાં અથવા તો બાળકની જે શીખવાની શક્તિ છે એ શીખવાની શક્તિમાં ઘણો બધો વધારો થતો જોવા મળે છે. અહીંયા બાળકને એક જ પ્રકારથી કોઈ વસ્તુ શીખવવામાં આવતી નથી, ખાસ કરીને બાળકને પ્રાયોગિક રીતે શીખવવામાં આવે છે, ચિત્ર દ્વારા શીખવવામાં આવે છે, બોલીને શીખડાવવામાં આવે છે, બતાવીને શીખડાવવામાં આવે છે, જેના કારણે યાદ રાખવાની જે ક્ષમતા છે એ ક્ષમતામાં પણ વધારો થાય છે. એ તો આપણે આ 2 કાર્યક્રમો દ્વારા જોયું જ છે. અગાઉ આપણે એ પણ જોયું કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું છે તો એ આયોજનનો આધાર બાળક જ છે, એટલે આયોજન હંમેશા બાળ કેન્દ્રીય હોવું જોઈએ, બાળકના રસ રુચિને અનુરૂપ હોવું જોઈએ, બાળકને શું શીખવવું છે, કેટલું શીખવવું છે, કેવી રીતે શીખવવું છે એના ઉપર એની તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો આધાર છે. અને આ પ્રવૃત્તિઓ કરાવતી વખતે બાળક છે એ કેટલા સમય દરમિયાન કરી શકશે, કેવી રીતે કરશે, તેના માટે એને પુનરાવર્તનની પણ જરૂર પડે, કારણ કે એકને એક વસ્તુ કહેવાથી બાળકનું દ્રઢીકરણ થાય છે એટલે વધુ યાદ રાખી શકાય છે. પણ રોજે રોજ એક વસ્તુ જેમ નથી ભાવતી એમ એક જ પ્રકારની પ્રવૃત્તિ બાળકને ગમતી નથી, માટે એને મુક્ત પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે કે બાળકને જે રમવું હોય રમી શકે છે, જ્યાં રમવું હોય ત્યાં રમી શકે છે, જેટલો સમય રમવું એટલું રમી શકે છે. કારણ કે મુક્ત પ્રવૃત્તિ કરાવવાથી કે મુક્ત રમત આપવાથી બાળકના જે વિચારો છે એ વિચારોનો આપણે જે સુમેળ છે એ સુમેળ સરળતાથી સાધી શકાય છે. અને મુક્ત રીતે રમવાથી બાળકમાં આનંદનો પણ વધારો થાય છે, આત્મસંતોષનો પણ વિકાસ થાય છે, અને બાળકે કંઈક કરેલું છે અથવા તો મેં કંઈક કર્યું છે એવો એને અનુભવ થાય છે, તો અનુભવોનું ભાથું બાળકને આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત થતું હોય છે, જેના કારણે આજે બાળકની અંદર આત્મસન્માન અથવા તો આત્મસ્ફૂર્તિ છે, એ આત્મસ્ફૂર્તિ છે એને પણ આપણે વિશેષ રીતે જોઈ શકતા હોય છે. અને ખાસ કરીને પૂર્વ પ્રાથમિક કેન્દ્રની અંદર આવા પ્રકારના કાર્યક્રમો જે હોય એ કાર્યક્રમોને વધુ યોગદાન આપવામાં આવતું હોય છે. એમાં ખાસ કરીને દૈનિક કાર્યક્રમ, સાપ્તાહિક કાર્યક્રમો, આ 2 પ્રકારના કાર્યક્રમોની આજે આપણે ચર્ચા કરેલી છે કે જેને આધારે 3 કલાક સુધી વિભાજિત કરેલી પ્રવૃત્તિઓ હોય એ સમય દરમિયાન બાળક કંઈક ને કંઈક શીખે છે. એટલે ખાસ કરીને આગમનથી માંડી અને વિદાય એ આ તમામ પ્રકારની જે વચગાળાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં બાળક પરોવાયેલું રહે છે, જેના કારણે બાળકની અંદર આનંદમાં વધારો થાય,
બાળકમાં લાગણીનો વિકાસ થાય છે, બાળક બીજી કોઈ અન્ય સમાજ વિરોધી પ્રવૃત્તિ નથી કરતું, અને પ્રવૃત્તિઓમાં રહેવાથી બાળકમાં જે દૃઢીકરણ છે અથવા તો બાળકનું જે દ્રષ્ટિ સાતત્ય છે એ દ્રષ્ટિ સાતત્યનો પણ વિકાસ થઈ શકે છે એ આપણે ઉપરોક્ત મુદ્દાઓ દ્વારા જાણી શક્યું છે. અને ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને દૈનિક કાર્યક્રમ અને સાપ્તાહિક કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, પણ તેમાં ફેરફારો પણ હોવા જોઈએ, અને પ્રવૃત્તિઓની અંદર એક જ પ્રકારની પ્રવૃત્તિ ન રાખતા અન્ય પ્રવૃત્તિઓને પ્રવૃત્તિઓમાં પણ વૈવિધ્યતા હોવી જરૂરી છે.